આજે આપણે ટીવાય બીકોમનું જે 6 સેમ છે એનો ત્રીજો વિભાગ એટલે કે વિભાગ કનું એક ચેપ્ટર છે કે જેનું નામ છે ઓડિટ કાર્યક્રમો એ જોવાના છે ફ્રેન્ડ્સ ઓડિટ એટલે શું એ તો તમે ઓલરેડી 5મા સેમની અંદર આખો સબ્જેક્ટ શીખી ગયા છો કે જે લખાયેલા હિસાબો છે તેની તપાસ કરવી એને ચેક કરવું એ ઓડિટ કહેવાય અને હવે ઓડિટ કાર્યક્રમ ઓડિટ કાર્યક્રમ એટલે શું જે તમે જે ચેક કરવાના છો તપાસ કરવાના છો એની માટે યોજના તો ઘડવી પડશે ને એટલે ઓડિટ કાર્ય કરવા માટે જે યોજના ઘડવામાં આવે છે તેને આપણે ઓડિટ કાર્યક્રમ કહીશું તો આઈ હોપ કે એનો બેઝિક મિનિંગ તો ખ્યાલ આવી ગયો હશે આ વિડીયોમાં આપણે એની વ્યાખ્યા નથી જોવાના આપણે ક્વેશ્ચન જોવાના છે જે છે ઓડિટ કાર્યક્રમ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા જ્યારે આપણે ઓડિટ કાર્યક્રમ બનાવીશું એની યોજના બનાવીશું ત્યારે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા પડશે તે એક ક્વેશ્ચન આપણે આજે જોઈશું તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનમાં 8 પોઈન્ટ છે આ 8-8 પોઈન્ટ આપણે પહેલાં સમજીશું અને ત્યારબાદ તમને એક સ્ટોરી દ્વારા આ 8-8 હેડ પોઈન્ટ યાદ રહી જાય ને તે રીતની હું તમને સ્ટોરી કહીશ પણ એના પહેલાં આપણે એ પોઈન્ટો સમજવા પડશે કારણ કે એક્ઝામની અંદર આ 8-8 પોઈન્ટ તમારે પહેલાં લખવા પડશે અને ત્યારબાદ હેડ પોઈન્ટની નીચે તેને લગતું કંઈક પણ લખીને આવવું પડશે માત્ર હેડ પોઈન્ટ લખીને આવશો તો નહીં ચાલે તો પહેલાં આપણે આ 8-8 પોઈન્ટ 1x1 સમજીએ તો ક્વેશ્ચન છે ઓડિટ કાર્યક્રમ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા તેમાં પહેલું નિયમો અને બંધારણ ફ્રેન્ડ્સ આપણે જે ઓડિટનું કાર્ય કરીએ છીએ તે કોઈ એક કંપની કે કોઈ એક સંસ્થાનું નથી કરતા કોઈક વાર આપણને કોઈક સંસ્થાનું કાર્ય કરવાનું થશે તો કોઈક વાર કોઈ ભાગીદારી પેઢી હશે કે જેનું ઓડિટ કરવું પડશે તો ભાગીદારી પેઢી હોય કે તો પછી કંપની હોય કે તો સંસ્થા હોય તો એનું બંધારણ હશે એના નિયમો હશે તો એ નિયમો છે ને એ સમજવા જરૂરી છે ઓડિટ કરતા પહેલાં તો ધારો કે જો કોઈ ભાગીદારી પેઢી હોય ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે પાર્ટનરશિપ ડીડ હશે તો તેને જે પણ ઓડિટર હશે તેને પાર્ટનરશિપ ડીડમાં કઈ કઈ જોગવાઈ છે તેમાં શું શું લખવામાં આવ્યું છે તે બધું વસ્તુ પહેલાં ભાગીદારી પેઢીનું ઓડિટ કરતાં પહેલાં સમજવું પડશે એ પોઈન્ટ ધ્યાનમાં રાખવો પડશે એ જ રીતે જો કોઈ કંપનીનું ઓડિટ કરવા જઈ રહ્યા હશે તો કંપનીનું બંધારણ સામાં લખ્યું હોય એમઓએમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એમઓએની અંદર લખ્યું હશે તો એ વસ્તુ એને સમજવું પડશે બંધારણ એ જ રીતે જો કોઈ સંસ્થા હશે તો એ સંસ્થાને રિલેટેડ જે પણ બંધારણ હશે જે પણ નિયમો હશે એ જેમાં પણ લખવામાં આવ્યા હશે ને તે એને પહેલાં ધ્યાનમાં રાખવા પડશે એ નિયમો એ બંધારણ એને સમજવું પડશે કે એ મુજબ હિસાબો લખાયા છે કે નહીં તે જોવા માટે તો પહેલો મુદ્દો હતો નિયમો અને બંધારણ ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે કાયદો અને જોગવાઈ ફ્રેન્ડ્સ જે પણ કંઈક ધંધાકીય એકમ હશે તો એ એકમને લગતા કાયદાઓ હશે તેને ગવર્ન કરતા કોઈક પણ કાયદા તેને રિલેટેડ ઓલરેડી હશે જ તો એ કાયદા એને ધ્યાનમાં રાખવા પડશે કે કાયદા મુજબ જ એને ઓડિટ થાય તે ધ્યાનમાં રાખવું પડશે જેમ કે આપણે જોયું ભાગીદારી પેઢી છે તો એનું પાર્ટનરશિપ ડીડનું બંધારણ જોયું પણ એ પાર્ટનરશિપ ડીડ શાના પ્રમાણે હશે ભાગીદારી એક્ટ પ્રમાણે હશે ભાગીદારી એક્ટ 1932 કે એને એક્ટ છે કે એ મુજબ જ ભાગીદારી પેઢી એનું કાર્ય કરશે તો એ એક્ટ 1932 એને ખ્યાલ હોવો જોઈએ કે એને ધ્યાનમાં લેવો જોઈએ એ જ રીતે જો કંપની હોય તો કંપનીને લગતા કાયદાઓ સામા હોય છે કે જે 2013 કંપની એક્ટ 2013માં હોય છે તો એને ધ્યાનમાં રાખવું પડશે એ જ રીતે કોઈ પણ સંસ્થા કે અન્ય ધંધાકીય એકમ હશે તો એ ધંધાકીય એકમને રિલેટેડ કાયદાઓ અને જોગવાઈ ઓલરેડી હશે જ તે એને ધ્યાનમાં રાખવું પડશે તો પહેલો મુદ્દો શું હતો કે જે પણ ધંધાકીય એકમ હોય તેના નિયમો હશે તે એને જોઈ લેવાના રહેશે બીજો પોઈન્ટ શું હતો કે એ ધંધાકીય એકમને કયો કાયદો લાગે છે જે પણ કાયદો લાગતો હશે એ કાયદો એને જોવો પડશે તો આ બંને પોઈન્ટ આઈ હોપ કે તમને સમજાયા હશે હવે નેક્સ્ટ પોઈન્ટ છે હિસાબી પદ્ધતિ
જે પણ ધંધાકીય એકમ છે તે એને લગતી હિસાબી પદ્ધતિ મુજબ જ હિસાબો લખે છે કે નહીં ને તે એને જોવું પડશે. જેમ કે દેશી નામા પદ્ધતિ મુજબ લખે છે કે ધ્રી નોંધી પર નામા પદ્ધતિ મુજબ લખે છે, તે કઈ રીતે કઈ મેથડ દ્વારા લખે છે ને એ મેથડ કાયદા મુજબ છે કે નહીં ને તે એને ધ્યાનમાં રાખવું પડશે. જેમ કે આપણે જોઈએ કે નામા પદ્ધતિના સિદ્ધાંતોનું પાલન થાય છે કે નહીં તે પણ એને જોવું પડશે. અકાઉન્ટની અંદર વિવિધ સિદ્ધાંતો હોય છે. આપણે કંપનીનો એક્ઝામ્પલ લઈએ તો કંપનીની અંદર કંપની એક્ટ 2013 અમેન્ડેડ એક્ટ 2013 છે, તો એની અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડો વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે, તો એ જોગવાઈઓ મુજબ તેના હિસાબો તૈયાર કરવામાં આવ્યા છે કે નહીં તે એને જોવું પડશે. જેમ કે આપણે બેલેન્સ શીટ બનાવતા આવ્યા છે પાકું સરવૈયું, તો એ પાકું સરવૈયું 2013 કંપની એક્ટ 2013ની અંદર કહ્યું છે કે એ શેડ્યુલ 3 મુજબ હોવું જોઈએ. તો જે પણ કંપનીનું એ ઓડિટ કરવા જાય છે એ કંપનીએ શેડ્યુલ 3 મુજબ એનું પાકું સરવૈયું બનાવ્યું છે કે નહીં એ જ એને પહેલાં જોઈ લેવાનું, એ જ મુદ્દો એને પહેલાં ધ્યાનમાં રાખી લેવાનો. તો એ ત્રીજો પોઈન્ટ હતો હિસાબી પદ્ધતિ, કે કયા પ્રકારની હિસાબી પદ્ધતિ એ અપનાવી રહી છે અને એની જોગવાઈ છે કે નહીં તે ચેક કરવું. હવે ચોથો પોઈન્ટ આપણે જોઈએ રોકડ આવકનું વાઉચિંગ. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ એ થાય કે વાઉચિંગ એટલે શું. વાઉચિંગનો આખું ચેપ્ટર 5મા સેમમાં આવી ગયું છે. શોર્ટમાં કહું તો જે પણ કંઈક બિલ હોય, રિસિપ્ટ હોય, તેને આપણે વાઉચિંગ કહીએ છીએ. જેમ કે તમારા ઘરે લાઇટ બિલ આવતું હશે, ગેસ બિલ આવતું હશે, તો એનું જે બિલ છે એ જ વાઉચર છે, એને જ આપણે વાઉચિંગ કહીશું. તો હવે અહીંયા મુદ્દો જોઈએ કે રોકડ આવકનું વાઉચિંગ. ફ્રેન્ડ્સ, જે પણ કંઈક પૈસા આવી રહ્યા છે ધંધાકીય એકમમાં, જે પણ કંઈક આવક આવી રહી છે તેના રિસિપ્ટમાં બરાબર છે કે નહીં તેને ધ્યાનમાં રાખવાનું રહેશે. ધારો કે જો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા કહું તો કે તમારી સ્કૂલ કે કોલેજનું કોઈક વ્યક્તિ ઓડિટ કરવા આવી રહ્યું છે, તો એ ઓડિટરે એ જોવું પડશે કે એની રોકડ આવકના વાઉચર બરાબર છે કે નહીં. હવે સ્કૂલ ને કોલેજની આવક શું હશે કે તમે જે ફીસ ભરો છો, તે ફીસ જે તમે પે કરો છો તે, તો તમારી જે ફીસ છે જે કોલેજ અને સ્કૂલના ચોપડામાં લખાઈ હશે કે આટલી ફી આવી, આટલા સ્ટુડન્ટની ફી આવી, તો રજિસ્ટરની અંદર સ્ટુડન્ટની સંખ્યા તો હશે ને, તો એ સ્ટુડન્ટની સંખ્યા મુજબ ફી આવી છે કે નહીં, કેટલા સ્ટુડન્ટની ફી બાકી છે તે સંખ્યા બરાબર છે કે નહીં. 500 સ્ટુડન્ટ છે તો 500 સ્ટુડન્ટની ફી દર્શાવી છે કે પછી 400ની કે 600ની, એ જે પણ હોય તે ક્રોસ વેરીફાઈ કરવાનું. એટલે કે રોકડ આવકનું વાઉચિંગ તેને જોઈ લેવાનું, એ વસ્તુ એને ધ્યાન રાખવાનું. એ જ રીતે બીજી કોઈ ધંધાકીય એકમ હશે તો એની આવક વેચાણ હશે, તો વેચાણને રિલેટેડ મુદ્દા જોઈ લેવાના. એટલે જે પણ કંઈક આવક ધંધાકીય એકમની હોય તો એ આવકો અને એના રિસિપ્ટ કે એના વાઉચર જે પણ હશે તે મુજબ બરાબર છે કે નહીં એ ક્રોસ વેરીફાઈ કરવાનું, એ મુદ્દો એને ધ્યાન રાખવાનો રહેશે. એ જ આ રોકડ આવકનું વાઉચિંગમાં કહે છે. એ જ રીતે નેક્સ્ટ મુદ્દો છે રોકડ જાવકનું વાઉચિંગ. જે રીતે આપણે આવકનું જોયું એ રીતે આપણે જાવકનું જોવાનું છે કે કઈ રીતે જે પણ પૈસા ધંધાકીય એકમમાંથી જઈ રહ્યા છે. જેમ કે આપણે એક્ઝામ્પલમાં જ અહીંયા જોયું હતું કે કોલેજ અને સ્કૂલ અને કોલેજ, સ્કૂલના કોલેજની જાવક કઈ હશે કે જે તમને ટીચરો ભણાવવા આવે છે, તો ટીચરો ફ્રીમાં તો નથી ભણાવતા, સ્કૂલ અને કોલેજવાળા એમને પગાર પે કરે છે, તો એ પગારની જે પણ જાવક થઈ રહી છે તે બરાબર છે કે નહીં. કે જેમ કે જેટલા ટીચરો છે એમને એટલા ટીચરોની જ સેલરી પે થઈ છે ને, કે ટીચરોમાંથી કોઈક ટીચર કે ઓલરેડી નથી ને એમને પણ સેલરી પે થઈ રહી હોય, કે ચોપડે 50 ટીચર હોય અને પે થતી હોય 52 ટીચરની, તો એ રીતે એને ક્રોસ વેરીફાઈ કરી લેવાનું. જેટલી પણ આવક હોય અને જાવક હોય તેના વાઉચર મુજબ ક્રોસ વેરીફાઈ એને કરવાનું, એ વસ્તુ એને ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ મુદ્દો છે મિલકત અને દેવાની ચૂકવણી અને મૂલ્યાંકન. કોઈ પણ ધંધાકીય એકમ હશે તો એ ધંધાકીય એકમની મિલકતો હશે વિવિધ. જેમ કે સ્કૂલની અંદર જોઈએ તો બેન્ચીસ છે, તેનું પ્રિમાઇઝ છે, એની મિલકત થઈ, અને એ જ રીતે જો એની દેવાઓ હોય તો એ મિલકતો અને દેવાઓ, કે ચોપડે દર્શાવેલી ચોપડે કિંમત અને દેવાઓ છે તો એ દેવાઓ કયા પ્રકારના છે, એના માટે એની જામીનગીરી છે કે નહીં, તે બધા પોઈન્ટો એને સાથે ધ્યાનમાં રાખવાના રહેશે. એટલે છે મિલકતો અને દેવાની ચૂકવણી અને મૂલ્યાંકન અંગેનો મુદ્દો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે મૂડી અને મહેસૂલી ખર્ચાઓ વચ્ચે યોગ્ય ફાળવણી થઈ છે કે નહીં. મૂડીના જે ખર્ચા છે કે મૂડી આવક છે તે મહેસૂલી ખર્ચ કે મહેસૂલી આવકે તો નથી લખાઈ ગયા ને. જો ફ્રેન્ડ્સ, તમને પહેલાં એ સમજાવું કે મૂડી અને મહેસૂલી ખર્ચ એટલે શું. ફ્રેન્ડ્સ,
આપણે મૂડી આવક કે મૂડી ખર્ચ અને બીજું છે મહેસૂલી. તો શોર્ટમાં કહું તો જે આવક કે જે ખર્ચાઓ રેગ્યુલર થતા હોય ધંધાકીય એકમમાં એને આપણે મહેસૂલી ખર્ચ કે મહેસૂલી આવક કહીએ છીએ. એ જ રીતે જે ખર્ચાઓ કે જે આવક વન ટાઈમ થતા હોય અથવા તો સમટાઈમ થતા હોય તેને આપણે મૂડી આવક કહીશું. જેમ કે આપણે ધંધાકીય એકમની વિવિધ મિલકતો ખરીદીએ છીએ તો એ એકવાર ખરીદીશું અથવા તો કોઈક વાર ખરીદીશું. એને રેગ્યુલર રોજ ઉઠીને તો મિલકતો ખરીદવાનું તો કામ નહીં કરીએ ને. તો એ જે પણ કોઈક પણ મિલકત ખરીદીએ છીએ તે મૂડી ખર્ચમાં આવશે. અને મહેસૂલી ખર્ચ એટલે કે આપણે જે પગાર ચૂકવીએ છીએ, આપણે સ્કૂલનું જ એક્ઝામ્પલ લીધેલું તો સ્કૂલની અંદર ટીચરોને પગાર ચૂકવવામાં આવે છે તો એ રેગ્યુલર બેઝ પર ચૂકવવામાં આવશે તો એને આપણે કહીશું મહેસૂલી ખર્ચ. એ જ રીતે આપણે મહેસૂલી ખર્ચ અને મૂડી આવક, જે મૂડી આવક હોય તેને મૂડી આવકમાં લખાવવું જોઈએ અને મહેસૂલી ખર્ચ એ મહેસૂલી ખર્ચમાં લખાવવું જોઈએ. બંને વચ્ચે ડિફરન્ટ કમ્પ્લીટલી હિસાબી ચોપડામાં નોંધાયેલો હોવો જોઈએ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આઠમો પોઈન્ટ છે આંતરિક અંકુશની પદ્ધતિ. ફ્રેન્ડ્સ, આપણે જે પોઈન્ટ અગાઉ જોયા ને, રોકડ આવક, રોકડ જાવક, મિલકતોનું મૂલ્યાંકન, દેવાઓ, આ બધા પોઈન્ટ અંગે એમાં ધંધાકીય એકમમાં અંકુશ છે કે નહીં, કંટ્રોલ છે કે નહીં, તે વસ્તુ એને ધ્યાનમાં રાખવું પડશે કે એની અંકુશ હોય તો એની અસરકારક છે કે નહીં તે વસ્તુ એને જોવું પડશે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા માલ સ્ટોક છે. માલ સ્ટોક એટલે આખર માલનો સ્ટોક. તો આખર માલનો સ્ટોક જે ધંધાકીય એકમની અંદર હિસાબી ચોપડે નોંધાયો છે એટલી જ રકમનો ગોડાઉનમાં પડ્યો છે કે નહીં, અને જો ગોડાઉનની અંદર તેને કંટ્રોલ કે તેને અંકુશ રખાય છે કે નહીં બરાબર, એ માલ સ્ટોકની વ્યવસ્થિત રીતે દેખરેખ રખાય છે કે નહીં, એને સપોઝ ગોડાઉન છે તો ગોડાઉનની બહાર સિક્યુરિટી ગાર્ડ છે કે નહીં, એને લગતા જે પણ કંઈક પોઈન્ટ હોય તે વસ્તુને અંગે અંકુશ થઈ રહ્યો છે કે નહીં તે વસ્તુ આપણે જોવાની રહેશે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એટલે આ આઠ પોઈન્ટ હતા કે જ્યારે આપણે ઓડિટ કરવા જઈએ તેની પહેલાં ધ્યાનમાં લેવા પડશે કે ઓડિટ કરવા દરમિયાન ધ્યાનમાં રાખવા પડશે. આઈ હોપ કે આઠે આઠ પોઈન્ટ તમને સમજાયા હશે. હવે આપણે એના હેડ પોઈન્ટ યાદ રાખવાની ટ્રાય કરીશું. ફ્રેન્ડ્સ, એક બાહ્ય સ્ટોરી દ્વારા યાદ રાખીશું કે એમાં કોઈ જ કોન્સેપ્ટ નથી, એટલે કોન્સેપ્ટ એમાં શોધવાની ટ્રાય ના કરતા આપણે જસ્ટ આ આઠે આઠ મુદ્દા યાદ રહી જાય ને હેડ પોઈન્ટ તે રીતનું સમજીએ છીએ. ધારી લઈએ કે તમે અને મેં કે આપણે એક ધંધો ચાલુ કરી રહ્યા છે, તો આપણે હોનેસ્ટ પર્સન છે, તો આપણે શું કરીશું, એ જે પણ કંઈ ધંધો છે ને હે તે નિયમો અને કાયદા મુજબ સ્ટાર્ટ કરીશું. બધી જે પણ નિયમો અને કાયદાઓ હશે ને એનું પાલન કરીને આપણે ધંધો ચાલુ કરી રહ્યા છીએ. હવે આપણે ધંધો ચાલુ કર્યો તો આપણે આવક તો આવશે જ, પૈસા તો બરાબરના જ આપણે આવશે એવું આપણે ધારી લઈએ છીએ કે આપણો ધંધો તો બરાબરનો જ જામે છે, માટે આપણી પાસે પૈસા આવશે. તો જે પૈસા આવે એને આપણે લેંગ્વેજમાં શું કરીશું, પ્રોફેશનલ લેંગ્વેજમાં આવક કહીએ છીએ. તો આપણે શું થયું, આવક આવી, આવક આવીને તો આપણે તો પૈસા આવ્યા તો બરાબર ખુશ થઈ ગયા. અને પછી શું ખરીદ્યું, એ પૈસા આવ્યા તો મૂકી તો નહીં રાખીએ ને, તો આપણે એની મર્સિડીઝ ખરીદશું કે બંગલો ખરીદીશું, એટલે એ શું થઈ, મિલકત થઈ. તો આપણે એમાંથી મિલકતો ખરીદી. તો મિલકતો ખરીદીને તો શું થયું, જે પૈસા આવ્યા હતા ને એ પૈસા જતા રહ્યા, એટલે પૈસા ગયા એને આપણે શું કહીએ, જાવક. જાવક પૈસા જતા રહ્યા પણ હજુ પણ મિલકતો તો ખરીદીએ છીએ તો આપણે દેવું થોડું ઘણું એના કારણે દેવું પણ થઈ ગયું, તો એ થયું દેવું. તો આપણે શું કર્યું, આ જેટલી પણ કંઈ ઘટના ઘડાઈ આપણી લાઈફમાં, તો હવે તો કે આટલું બધી વસ્તુ આપણે થઈ ગયું કે પૈસા કમાઈ લીધા, મિલકત ખરીદી દીધી, દેવું કરી દીધું, તો હવે આને અંકુશમાં તો કંઈક તો અંકુશ કરવું પડશે ને, આ રીતે થોડું ચાલ્યા કરશે. તો આપણે આ બધાને અંકુશ કરવા માટે એટલે કે કંટ્રોલ કરવા માટે આપણે એની હિસાબી નોંધ કરવાનું ચાલુ કર્યું. હવે આ હિસાબી નોંધ કરવાની ચાલુ કર્યું તો આ હિસાબી નોંધ કઈ રીતે કરીશું, જેમ ફાવે તેમ કરીશું? ના, હિસાબી નોંધ છે તે જે પણ કેપિટલ ઇન્કમ એટલે કે મૂડી ખર્ચ હશે, મૂડી આવક હશે, પછી મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક, તે બંનેનો ડિફરન્ટ રાખીને કરીશું. આઈ હોપ કે સ્ટોરી તમને ખ્યાલ આવી હશે. જો બધા પોઈન્ટ કવર થાય છે કે નહીં એકવાર એ જોઈ લઈએ આપણે, અને ત્યારબાદ ફરીથી એકદમ સ્પીડમાં મસ્ત ફરીથી સ્ટોરી સમજીશું. નિયમો અને કાયદાઓ પહેલા બે પોઈન્ટ આવી ગયા, ત્યારબાદ
મિલકતો અને દેવા છઠ્ઠો મુદ્દો આવી ગયો. આવક તો રોકડ આવક આવી ગઈ. પછી આવક તો પાંચમો મુદ્દો આવી ગયો. હિસાબી પદ્ધતિ ત્રીજો મુદ્દો આવી ગયો. અંકુશ આંતરિક અંકુશ અને લખવાનું કઈ રીતે તો મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. આઠે આઠ મુદ્દાનો સમાવેશ આમાં થઈ જાય છે. મેડમે ગપ્પા માર્યા નથી તો ફરીથી એકવાર કહી દઉં છું, આ રીતે તમે આઠે આઠ પોઈન્ટ યાદ રાખજો અને તમને જે સમજાયું છે અગાઉ તે તમે પોઈન્ટની નીચે ડિટેલ્સમાં લખજો. તો થયું તો શું, આપણે ધંધો ચાલુ કરેલો, નીતિ નિયમો અને કાયદાઓ મુજબ ધંધો ચાલુ કર્યો, પૈસા આવ્યા તો મિલકતો ખરીદી, ત્યારબાદ મિલકતો ખરીદી એટલે પૈસા જતા રહ્યા, અને પૈસા જતા રહ્યા એટલે આપણે દેવાદાર થઈ ગયા, દેવું થઈ ગયું આપણી લાઈફમાં. તો એ બધાને કંટ્રોલ કરવા એટલે કે અંકુશ કરવા માટે આપણે હિસાબી નોંધ કરવાનું ચાલુ કર્યું, અને હિસાબી નોંધ જેમ તેમ તો નહીં કરીએ, વ્યવસ્થિત કરીશું એટલે મહેસૂલી અને મૂડી વચ્ચે ડિફરન્ટ રાખીને આપણે નોંધ કરી. તો આ વસ્તુ તમે આટલી લીટી યાદ રાખશો તો આઠે આઠ પોઈન્ટ તમને આવડી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.